બાળ મિત્રો, શિક્ષણ સરિતામાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 વિષય કલરવ પ્રકરણ 10 કામ કરી લક લક જવાના છીએ. તો ચાલો જોઈએ. સૌપ્રથમ છે એક સરસ મજાનું ગીત. બધાને ગીત ગાવું ગમે છે ને, તો બધા મારી સાથે ગાજો. બા પેલા બાગમાં દોડી દોડી જાઉં, નાના છોડવાને પાણી પાઉ પાઉ પાઉ, આંબાની ડાળે ટોકે કોયલડી, કોયલની સાથે ગાઉં ગાઉં ગાઉં, ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં, હરિયાળા બાગમાં નાચે છે મોરલો મોરલો, બોલે મે આવ આવ આવ. ત્યારબાદ આવે છે તમારા ઘરમાં આ કામ કોણ કોણ કરે છે, ખરું કરો યાદ કરી બીજા કામ પણ લખો. એટલે કે અહીં ઘણા બધા કામ આપ્યા છે અને હું, મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ, બહેન અને કામવાળા આ રીતે બધા ખાના આપ્યા છે. તો તમારા ઘરમાં આ બધા કામ કોણ કરે છે તે તમારે ત્યાં ટીક કરીને લખવાનું છે. તો મેં અહીં આ રીતે એક્ઝામ્પલ આપ્યું છે ઉદાહરણ, તો તમે તમારી રીતે તમારી નોટબુકમાં લખી શકો છો. સમજાણું ને બધાને? ત્યારબાદ છે એક સરસ મજાની વાર્તા. વાર્તા સાંભળવી તો બધાને ગમે ને, તો બધા સાંભળજો. તો વાર્તાનું નામ છે કામગરી મરઘી. તો એક હતી મરઘી, કર્મી એનું નામ, એટલે એક મરઘી હતી અને તેનું નામ હતું કર્મી, અને બોલે ક્લક ક્લક ક્લક, બધી જ વાતમાં તે ક્લક 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 એવું બોલતી હતી. કામ કરે ચકાચક, એટલે કે કામ એકદમ ચકાચક અને ખૂબ જ સરસ કરતી હતી. એને જડ્યો એક ઘઉંનો દાણો, ક્લક ક્લક ક્લક, એટલે કે એને એક ઘઉંનો દાણો મળ્યો અને તે ક્લક ક્લક ક્લક, તો એને બોલવાની આદત હતી, બધી જ વાતમાં તે ક્લક 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 એવું બોલતી. તો એ ઘઉંનો દાણો વાવશે કોણ, કર્મીએ પૂછ્યું. એટલે કે એ ઘઉંનો દાણો કોણ વાવશે એવું એણે પૂછ્યું, એટલે કે કર્મીએ બધાને પૂછ્યું. હું નહીં વાવું, કૂતરાએ કહ્યું. હું પણ નહીં વાવું, બિલાડીએ કહ્યું. હું નહીં વાવું, વાંદરાએ કહ્યું. હું પણ નહીં વાવું, મોરલાએ પણ એવું જ કહ્યું. તો કર્મી કહે, તો પછી હું તો વાવીશ જ, મરઘીએ કહ્યું. ક્લક ક્લક ક્લક, એટલે કે કોઈ નહીં વાવે તો કર્મીએ કીધું કે હું વાવી દઈશ, ક્લક ક્લક ક્લક. તો મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો, પછી એમાંથી અંકુર ફૂટ્યો. દાણો વાવ્યો એટલે અંકુર ફૂટે ને છોડ માટે, અંકુર વધીને છોડ થઈ ગયો. છોડ પર લીલા કચ્છ પાંદડા આવ્યા, એટલે કે છોડ પર લીલા લીલા પાંદડા આવ્યા, અને સૂરજનો તડકો એ જોવા રોજ આવે, એટલે કે રોજ જ સૂરજનો તડકો આવે. છોડ તો વધીને મોટો થઈ ગયો અને એને માટે ઉંબીઓ દેખાય, એટલે કે ઘઉંની જે ડુંડી હોય તે દેખાવા લાગી. તો એ ઉંબીઓમાં દાણા આવ્યા, તો મરઘીનું મન તો ભરાયું, દાણા પાક્યા, એટલે કે મરઘી ખૂબ જ ખુશ થઈ ગઈ આ બધું જોઈને. તો હવે ઘઉં લણશે કોણ, મરઘીએ પૂછ્યું. એટલે કે મરઘીએ પૂછ્યું, હવે આ ઘઉંને લણવા તો પડે ને, તો એ કે કોણ લણશે. હું નહીં લણું, કૂતરાએ કહ્યું. હું પણ નહીં લણું, બિલાડીએ કહ્યું. હું પણ નહીં લણું, વાંદરાએ પણ એવું જ કહ્યું. હું પણ નહીં લણું, મોરલાએ પણ ના પાડી. તો મરઘીએ કહ્યું, તો પછી હું તો લણીશ જ, કર્મીએ એવું કહ્યું. ક્લક ક્લક ક્લક, મરઘીએ ઘઉં તો લણ્યા, એટલે કે બધાએ ના પાડી. તો મરઘી કહેતો, કાંઈ વાંધો નહીં, હું જ લણીશ, અને કર્મીએ ઘઉં લણી લીધા. ત્યારબાદ ઘઉંને ઝૂંડવાનું થયું, તો હવે આ ઘઉં ઝૂંડશે કોણ. મરઘીએ એવું પૂછ્યું બધાને કે આ ઘઉં કોણ ઝૂંડશે. હું નહીં ઝૂંડું, કૂતરાએ કહ્યું. હું પણ નહીં ઝૂંડું, બિલાડીએ કહ્યું. હું પણ નહીં ઝૂંડું, વાંદરાએ કહ્યું.
હું પણ નહીં ઝૂડું. મરલાએ પણ આવું જ કહ્યું અને ના પાડી દીધી બધાએ કે અમે નહીં ઝૂંડીએ. તો મરઘીએ કહ્યું, તો હું તો ઝૂંડું છું. મરઘીએ કહ્યું, ક્લક ક્લક ક્લક. મરઘીએ ઘઉં બધા જ ઝૂંડી લીધા. હવે આ ઘઉં દળાવવા ઘંટીએ કોણ જશે? કર્મીએ પૂછ્યું. કારણ કે ઘઉંને દળાવ્યા પછી જ તેમાંથી રોટલી બને ને, તો એણે પૂછ્યું કે ઘઉં દળાવવા ઘંટીએ કોણ જશે? હું નહીં જાઉં, કૂતરાએ કહ્યું. હું પણ નહીં જાઉં, બિલાડીએ કહ્યું. હું પણ નહીં જાઉં, વાંદરાએ કહ્યું. હું પણ નહીં જાઉં, મોરલાએ પણ એવું જ કહીને ના પાડી દીધી. તો હું ઘંટીએ જઈશ ને ઘઉં દળાવી લાવીશ, મરઘીએ કહ્યું, ક્લક ક્લક ક્લક. તો મરઘીએ એમ કીધું, તો કાંઈ વાંધો નહીં, હું જ તેને ઘંટીએ જઈને ઘઉં દળાવી લાવીશ. ને પછી મરઘી ઘઉં લઈને ઘંટીએ ગઈ. ઘઉં દળાવ્યા અને લોટ લઈને મરઘી પાછી આવી, ક્લક ક્લક ક્લક. એટલે કે ઘંટીએ ગઈ અને લોટ ઘઉં દળાવ્યો અને લોટ લીધો અને ઘરે પાછી આવતી રહી કર્મી. હવે આ ઘઉંની રોટલી બનાવશે કોણ? મરઘીએ પૂછ્યું. કારણ કે લોટ તો બની ગયો છે, તો હવે તેની રોટલી બનાવવી પડે ને. તો એણે પૂછ્યું કે કોણ બનાવશે રોટલી? હું નહીં બનાવું, કૂતરાએ કહ્યું. હું પણ નહીં બનાવું, બિલાડીએ કહ્યું. હું પણ નહીં બનાવું, વાંદરાએ કહ્યું. હું પણ નહીં બનાવું, મોરલાએ કહ્યું. તો કાંઈ વાંધો નહીં, તો પછી રોટલી હું બનાવીશ, મરઘીએ કહ્યું, ક્લક ક્લક ક્લક. મરઘીએ પછી લોટ બાંધ્યો, રોટલી વણી, શેકી અને ઘીમાં સબોળીને થાળીમાં પીરસી. સુગંધ આવી, સૌના મોંમાં તો પાણી પાણી. એટલે કે રોટલી બનાવી મરઘીએ, લોટ બાંધ્યો, ત્યારબાદ રોટલીને વણી, શેકી અને ઘીમાં ઝબોળીને થાળીમાં પીરસી. તો સુગંધ આવી બધાને, બધાના મોઢામાં પાણી પાણી, એટલે કે બધાના મોઢામાં પાણી આવી ગયું રોટલી ખાવા માટે. જ્યારે બધું કામ કરવાનું આવ્યું ત્યારે બધાએ ના પાડી દીધી, અને જ્યારે ખાવાનો વારો આવ્યો એટલે બધાના મોઢામાં પાણી પાણી થઈ ગયું. તો મરઘીએ એવું પૂછ્યું, હવે આ રોટલી ખાશે કોણ? મરઘીએ એવું પૂછ્યું, તો હું ખાઈશ, કૂતરાએ કહ્યું. હું ખાઈશ, બિલાડીએ કહ્યું. હું ખાઈશ, વાંદરાએ કહ્યું. હું ખાઈશ, મોરલાએ કહ્યું. એટલે કે જ્યારે બનાવવાનું હતું કે કંઈક કામ હતું ત્યારે કોઈએ પણ હા પાડી નહીં, અને જ્યારે ખાવાનો વારો આવ્યો તો બધાએ કીધું કે હું ખાઈશ. તો મરઘીએ તો એવું જ કહ્યું કે ના ના, રોટલી તો હવે હું જ ખાઈશ, મરઘીએ કહ્યું, ક્લક ક્લક ક્લક. ને મરઘી રોટલી ખાઈ ગઈ. રોટલી બનાવવા માટે કર્મીએ કેટલું કર્યું હતું? ખરી મહેનત તો એની એકલીની જ હતી ને, કોઈએ મહેનત તો કરી નહોતી, એટલે રોટલી પણ કર્મી જે જ ખાધી, કારણ કે બધું જ કામ તેણે એક જ કર્યું હતું ને. ત્યારબાદ છે શિક્ષક સાથે બોલો. તો શિક્ષક એવું કહે છે કે ક્લક ક્લક ક્લક, હું છું એક મરઘી, કામગરી મરઘી, મને જડ્યો છે ઘઉંનો દાણો, ક્લક ક્લક ક્લક. ક્લક ક્લક ક્લક, એ ઘઉંનો દાણો વાવશે કોણ? ક્લક ક્લક ક્લક. એટલે કે આ રીતે તમે તમારા મિત્ર સાથે કે શિક્ષક સાથે તમે આ રીતે સંવાદ કરી શકો છો. તો પહેલો વિદ્યાર્થી હતો જે તેણે કહ્યું, હાવ હાવ, હું નહીં વાવું, હાવ હાવ. ત્યારબાદ બીજા વિદ્યાર્થીએ કહ્યું, મ્યાઉ મ્યાઉ, હું નહીં વાવું, મ્યાઉ મ્યાઉ. તો ત્રીજા વિદ્યાર્થીએ કહ્યું, હુપ હુપ, હું નહીં વાવું, હુપ હુપ. ચોથા વિદ્યાર્થીએ કહ્યું કે ટેહોક ટેહોક, હું નહીં વાવું, ટેહોક ટેહોક. ત્યારબાદ છે મરઘીનું પીલું ખેતરમાં ખોવાઈ ગયું છે. તો મરઘીને તેના પીલા સુધી પહોંચાડવાનું છે. તો અહીં મરઘી છે અને અહીંયા પીલું છે, તો તેને પહોંચાડવાનું છે. તો અહીં રસ્તો તમારે ગોતવાનો છે અને પહોંચાડવાનું છે. તો ચાલો પહોંચાડીએ. જુઓ, પહોંચી ગઈ ને મરઘી અને પીલું, મળી ગયા ને. તો તમે તમારી નોટબુકમાં આ રીતે રસ્તો દોરી દેજો. ત્યારબાદ આ વાર્તામાં છે કે નથી તે લખવાનું છે. તો ઘઉંના દાણાને ઊંબીઓ બેઠી છે, કારણ કે વાર્તામાં આવ્યું હતું કે ઘઉંના દાણાને ઊંબીઓ બેઠી હતી ને. તો અહીં લખવાનું છે. ત્યારબાદ છે કર્મીએ રોટલીને ઘીમાં ઝબોળી અને પછી વણી. તો ઘીમાં ઝબોળીને પછી રોટલી વણવાની હોય કે પહેલાં વણવાની, શેકવાની અને પછી ઘીમાં ઝબોળવાની હોય?
સમજાણું ને, એટલે ઘીમાં ધબળીને વણી ન શકાય એટલે અહીં આવશે નથી. ત્યારબાદ છે મરઘીએ ઘઉં લણી લીધા, તો બધું જ કામ તો મરઘીએ જ કર્યું હતું, તો મરઘીએ ઘઉં લણી લીધા છે. ત્યારબાદ ખેતરમાં ત્રણ પંખીઓ રહેતા હતા, નહોતા રહેતા ને કારણ કે પંખીની વાત આવી જ નહોતી વાર્તામાં, એટલે ખેતરમાં એક પણ પંખી રહેતા ન હતા, તો આ બોક્સમાં આપણે લખીશું નથી. કૂતરાએ ઘઉં ઝુંડવાની ના પાડી, ના જ પાડી હતી ને, કારણ કે કોઈએ પણ કર્મીને મદદ કરી ન હતી, તો અહીં આવશે છે. બધાને સમજાણું ને. ત્યારબાદ છે ખેતરમાં સોમાભાઈ મરઘીનું ધ્યાન રાખતા, તો સોમાભાઈ તો હતા જ નહીં, તો અહીં આવશે નથી. મરઘીએ ઘઉંના દાણા ઘરઘંટીમાં દળ્યા, તો નથી, કારણ કે તે ઘઉં દળાવવા માટે ગઈ હતી, તેણે ઘરઘંટીમાં ઘરે દળ્યા ન હતા. મરઘી રોટલી ખાઈ ગઈ, તો અહીં આવશે છે, કારણ કે મરઘી જ રોટલી ખાઈ ગઈ હતી ને, કારણ કે કોઈએ મદદ નહોતી કરી એટલે કોઈને પણ રોટલી આપી નહોતી. ત્યારબાદ છે લખો, તો બાળમિત્રો અહીં ઘણા બધા પ્રશ્નો આપ્યા છે, સવાલ આપ્યા છે, તો તમારે એના જવાબ વાર્તામાંથી ગોતીને અહીં લખવાના છે. તો તમે વાર્તા વાંચો અને આના જવાબ શોધીને અહીં તમે તમારી બુકમાં લખી શકો છો. તો આ તો પ્રશ્ન એકદમ સરળ છે, તો તમે તમારી જાતે જ આ બધા જ પ્રશ્નોના જવાબ લખી શકો છો. ત્યારબાદ છે પેટીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એટલે કે જુઓ, અહીં એક બોક્સ આપ્યું છે અને એમાં ચાર ઓપ્શન છે અને અહીં ચાર સવાલ આપ્યા છે, તો આ ચાર તેના જવાબ છે. તો આપણે જોઈએ સમીરનો, તો સમીરનો શું હોય, બહેન, દફતર, દાદા કે પછી કંપાસ? તો કે સમીરનો કંપાસ. ત્યારબાદ સમીરનું દફતર આવે ને, તો અહીં આપણે દફતર લખવાનું. ત્યારબાદ છે સમીરની, તો સમીરની બહેન, તો અહીં આપણે બહેન. અને સમીરના દાદા, સમજાણું ને. ત્યારબાદ છે નો ની નું નાથી ખાલી જગ્યા પૂરો. એક લીમડા ખાલી જગ્યા ઝાડ હતું, તો એક લીમડાનું ઝાડ હતું. ત્યારબાદ છે ઝાડની ટોચ પર માળો હતો. તો આ રીતે તમારે જે બંધ બેસતું હોય નોની નૂનામાંથી, તો તે તમારે મૂકીને આ ખાલી જગ્યા પૂર્ણ કરી દેવાની છે. આ એકદમ સરળ પ્રશ્ન છે, બધાને સમજાય છે ને આ પ્રશ્ન? ત્યારબાદ છે ચિત્ર જોઈને કહો અને લખો. એટલે કે જો અહીં છ ચિત્ર આપ્યા છે અને છ લીટી છે, તો તમારે આ ચિત્રમાં જોવાનું છે કે કઈ ક્રિયા થાય છે અને તે અહીં લખવાની છે. જુઓ, પહેલું ચિત્ર છે આ, તો એમાં સફાઈ કરે છે તે, જુઓ, તો મેં અહીં લખી દીધું છે સફાઈ કરે છે. ત્યારબાદ બીજું ચિત્ર છે હાથ ધોવાનું, તો હું હાથ ધોઉં છું. તેવી રીતે આ બધા જ ચિત્ર જોઈને તમારે અહીં જે ક્રિયા થાય છે તે ક્રિયાને લખવાની છે. વાંચો અને ઘરમાં તમને કોણ કોણ આવું કહે છે તે લખો. એટલે કે વાંચવા બેસો, રમવા જાઓ, ટીવી બંધ કરો, લેસન કર્યું, જલ્દી ઉઠ, ચૂપ રહે, અવાજ ન કર, જે ગમે તે કર, છાનામાના બેસો, આવા બધી સૂચના જે છે તમને કોણ આપે છે, તો તે તમારે અહીં લખી દેવાનું છે. અને મમ્મી કઈ સૂચના આપે છે તે અહીંયા લખવાનું છે. પછી પપ્પા, શિક્ષક જે સૂચના આપતા હોય તે અહીં બધું લખવાનું છે. તો આ પ્રશ્ન તમે તમારા મમ્મી પપ્પાને બધાને પૂછીને લખી શકો છો. એકદમ સરળ છે ને આ પ્રશ્ન? ત્યારબાદ છે ગીત ગાઓ. બધાને ગીત ગાવું ગમે છે ને, તો બધા મારી સાથે ગાજો. એક હતી છોટી, તેને બે ચોટી, છોટી ખાય રોટી, તોય ન થાય મોટી, છોટી મોટી થાય નહીં, સાયકલ શીખાય નહીં, છોટી સૌનું માને, પહોંચી દવાખાને, ડૉક્ટર કહે ડાળ ખૂબ ખા, છોટી કહે હા સાહેબ હા. બધાને ગીત ગાવાની મજા આવી ને. ત્યારબાદ છે લખો. એટલે કે રોજ ખવાય, ક્યારેક ખવાય અને ક્યારેય ન ખવાય. તો રોજ આપણે કઈ કઈ વસ્તુઓ ખાઈએ છીએ? તો કે શાક, રોટલી, ભાખરી, તે બધું આપણે રોજ જ ખાઈએ છીએ. તો તે
આ લાઈનમાં લખવાનું છે જે રોજ ખાતા હોઈએ તે બધી વસ્તુઓ. ત્યારબાદ છે ક્યારેક ખવાય, તો ક્યારેક કઈ કઈ વસ્તુઓ ખવાય, તો કે થેપલા છે, પૂરી, તે બધું ક્યારેક ખાવાની વસ્તુ છે, તો તે આ લાઈનમાં લખીશું. અને ક્યારેય ન ખવાય, તો કે મગફળીના ફોતરા, સીતાફળના બીજ, લખોટી, આ બધી વસ્તુ આપણે ક્યારેય ખાઈ શકતા નથી, તો તે આ લાઈનમાં લખવાનું છે. બધાને સમજાણું ને? તો તમે તમારે મમ્મી પપ્પા કે દાદા દાદીને પૂછીને આ તમે લખી શકો છો. ત્યાર પછી વાંચો ને અભિનય સાથે રજૂ કરો. જલેબીની લારી એટલે કે આ તમારે વાંચવાનું છે અને તમારા મિત્રો સાથે તમે આનો અભિનય કરી શકો છો. તો ચાલો જોઈએ. મોટું કહે છે જલેબીની લારી આવી, કારણ કે તેને જલેબી ખૂબ જ ભાવે છે. તમને બધાને પણ ભાવે ને જલેબી? ત્યારબાદ છોટુએ કહ્યું, અરે પણ આ જલેબી તો ખુલ્લી છે, એટલે કે આ તો ખુલ્લી જલેબી છે. તો મોટુએ કહ્યું, ખુલ્લી હોય તો જ આપણને દેખાય ને, બંધ હોય તો આપણને દેખાય જ નહીં. છોટુ, આપણને પણ દેખાય અને માખીને પણ દેખાય. તો મોટું કહે, એમાં માખી વચ્ચે ક્યાંથી આવે છે? તો છોટુએ કહ્યું, વચ્ચે નહીં, લારી સાથે જ. જો ને લારી પર કેટલી બધી માખીઓ બણબણે છે. તો મોટુએ કહ્યું, છી છી, તો જલેબી ખવાય જ નહીં. છોટુએ કહ્યું, જલેબી તો ખવાય, પણ આવી ખુલ્લી જલેબી ન ખવાય. મોટું, હા હો, હવે હું લારી, રેકડી કે દુકાનમાં ખુલ્લું રાખેલું કંઈ પણ નહીં ખાઉં. એટલે કે તમારે પણ લારી કે દુકાનમાં ખુલ્લી રાખેલી વસ્તુ હોય તે ન ખાવી જોઈએ, કારણ કે ત્યાં માખીઓ બધી ખૂબ જ બણબણતી હોય છે અને માખીઓ હોય તે વસ્તુ ન લેવાય. સમજાણો ને બધાને? ખુલ્લો ખોરાક ક્યારેય ખાવો ન જોઈએ. ત્યારબાદ છે જલ્દી જલ્દી. આ સંવાદનો પણ તમે અભિનય કરી શકો છો તમારા મિત્ર સાથે, તો તમે જરૂરથી કરજો. ટીની કહે છે, જલ્દી ખા મિની, સ્કૂલે જવામાં મોડું થાય છે. તો મિનીએ કહ્યું, રોટલી અડધી કરી બે જ કોળિયામાં ખાઈ જાઉં. ટીની, ઓ ભીમની ભત્રીજી, એમ રોટલીના ડૂચા ન મરાય. મિની, તો દાળ ભાત ગળી જાઉં. ટીની, ના ના, એમ ખોરાક તારે ચાવ્યા વગર ગળી ન જવાય. મિની, તો શું કરું? ટીની, વાતો ન કરો ને ચાવી ચાવીને ખા. એટલે કે ટીનીને મોડું થાય છે, મિનીને સ્કૂલે જવામાં મોડું થાય છે, એટલે ટીની તેને કહે છે કે તું જલ્દી જલ્દી ખા, તારે સ્કૂલે જવામાં મોડું થાય છે. તો ટીનીએ તેને સમજાવ્યું કે રોટલીના ડૂચા ન મરાય, એટલે કે નાના નાના બટકા લઈને ચાવી ચાવીને તું શાંતિથી ખા અને વાતો ન કર અને ફટાફટ ચાવી ચાવીને ખા. બાળમિત્રો, તમને આ વિડીયો ગમ્યો ને તો વિડીયોને લાઈક કરો, અને તમે શિક્ષણ સરિતાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા નવા અપડેટ્સ અને નોટિફિકેશન્સ મળી રહે, અને વિડીયોને તમારા મિત્રો સુધી ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.